નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશેષ સમાજશાસ્ત્ર જેની અંદર આજે આપણે પાઠ આઠ પર્યાવરણ અને સમાજ વિશે આજે અભ્યાસ કરીશું પર્યાવરણ એટલે શું તો કે સામાન્ય રીતે કે માનવીની જે આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ કે જેની અંદર સજીવ અને નિર્જીવ આ બંને તત્વોનો સમાવેશ પર્યાવરણની અંદર થાય છે આપણે પ્રારંભકાળથી જોઈએ તો કે પર્યાવરણ અને માનવ જીવનને એકબીજાની સાથે પારસ્પરિક રીતે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે કે જેમાં આપણી શક્તિ અને વિકાસ આપણી સંસ્થાઓ અને પ્રથાઓ આપણું સામાજિક સાંસ્કૃતિક જીવન વગેરે સંયુક્ત રીતે પર્યાવરણની સાથે સંબંધિત છે આજે આપણે આ પાઠની અંદર એ જ સમજવાનું છે કે માનવ જીવનની જે પર્યાવરણની પર શું અસર થાય છે તે ઉપરાંત પર્યાવરણની અંદર પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વર્તમાન સમયની અંદર જોવા જોઈએ તો કે સામાજિક જીવનને કારણે જ આ પર્યાવરણને અસર કરી છે આજે આપણે આ પાઠની અંદર પર્યાવરણને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીને એનો માનવીના સામાજિક જીવન સાથેનો જે સંબંધ છે તે સમજીને તેમજ આ માટે થયેલી ચળવળ વિશે આપણે આજે માહિતી મેળવીશું સૌ પ્રથમ આપણે જોયું તો કે પર્યાવરણનો અર્થ પર્યાવરણ એટલે કે પ્લસ આવરણ આ બે શબ્દોનું બનેલું છે જેમાં પરી એટલે કે આસપાસનું અને આવરણ એટલે કે સ્થળ એટલે કે પૃથ્વીની આસપાસનું સ્તર આ પૃથ્વીના આસપાસના સ્તરની અંદર હવા જમીન જંગલ પહાડ જળ નદી તળાવ દરિયા વન્ય પ્રાણીઓ પશુ પક્ષીઓ માનવી વગેરેનો સમાવેશ થાય છે અને આ બધા જ ઘટકોનું સુગ્રંથિત વ્યવસ્થા તંત્ર એ જ પર્યાવરણ કહેવામાં આવે છે કે પર્યાવરણની અંદર છે કે કે મુખ્ય બે વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવેલું છે જેમાં નંબર એક જૈવિક પર્યાવરણ અને બીજું છે અજૈવિક પર્યાવરણ સૌપ્રથમ આપણે જોઈએ તો કે સજીવ તત્વો જેમાં વનસ્પતિ પ્રાણીઓ તથા ફૂગ કીટાણુઓનો સમાવેશ થાય છે જેને જી જનરેટર એટલે કે સર્જક જે વનસ્પતિ જે ઓક્સિજન પાન ઘાસ ફળ અનાજ સર્જે છે ઉત્પાદન કરે છે અને તેના પણ પ્રાણીઓ ટકી રહે છે ઓ ઓપરેટર એટલે કે સંચાલક જે પ્રાણીઓના મર મૂત્ર દેહના જુદા જુદા અંગો વગેરે પર ફૂગ કીટાણુ ટકી રહે છે ત્યાર પછી ડી ડિકમ્પોઝર એટલે કે સંહારક ફૂગ કીટાણુ કે જે જમીનની અંદર ખાતર ફળદ્રુપતા સર્જે છે તેના પર વનસ્પતિ ટકી રહે છે આ પ્રકારના પરસ્પરાવલંબનથી જ કુદરતની છે કે સમતુલા જળવાઈ રહે છે કે પ્રાથમિક ક્ષેત્રથી ખરી એટલે કે જે પાળમાં જે જીવજંતુથી ખરીને એ પછીના કે જીવજંતુ છે કે તમામનું છે કે એકબીજા ઉપર પરસ્પરાવલંબન રહેલું છે અને બધા પ્રાણીઓને આ પરસ્પરાવલંબનથી જ કુદરતની અંદર રહેલી જે સમતુલા છે તે સર્જાઈ શકે છે ત્યાર પછી જોઈએ તો કે નિર્જીવ તત્વ આપણે આગળ પણ જોઈ ગયા કે પર્યાવરણની અંદર સજીવ તત્વ અને નિર્જીવ તત્વ બંનેનો સમાવેશ થાય છે આપણે સજીવ તત્વ વિશે તો જોઈએ ત્યાર પછી જોઈએ તો કે નિર્જીવ તત્વ કે જેની અંદર અગ્નિ જળ વાયુ જમીન આકાશ એમાં પાંચે પાંચ તત્વોનો સમાવેશ થાય છે આ પંચ સ પ્રમાણતા જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે કે આ પાંચ તત્વોને કારણે છે કે જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે એનો આ જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે નહીં પર્યાવરણના પંચમહાભૂતરૂપ પાંચ નિર્જીવ તત્વો જે અગ્નિ જળ વાયુ પૃથ્વી અને આકાશ આ પર્યાવરણના સજીવ તત્વો જેમ કે વનસ્પતિ છે પ્રાણી છે તેમજ ફૂગ કીટાણુઓ છે તે સાથે અવલંબન ધરાવે છે આથી જો આ પંચ તત્વો પૈકી એકાદ તત્વની અંદર અવ્યવસ્થા ઉદ્ભવે તો તેની અસર એક આ જીવસૃષ્ટિ ઉપર જોવા મળે છે માટે જ સમાજના સાતત્ય માટે પર્યાવરણની સમતુલા જાળવા માટે આ પાંચે પાંચ તત્વો ખૂબ જ અગત્યના છે તેથી હિન્દુ સંસ્કૃતિની અંદર આ માનવ શરીર છે કે પંચ મહાપૂતનું બનેલું છે એવું કહેવામાં આવે છે ત્યાર પછી આપણે સામાન્ય અર્થકાટ્ય પર્યાવરણ કે માનવીની આસપાસ રહેલી ભૌગોલિક સ્થિતિ એટલે પર્યાવરણ ત્યાર પછી આપણે કે પર્યાવરણ સુરક્ષા ધારા મુજબ જેની અંદર પાણી હવા જમીન માનવી અને અન્ય જીવંત પ્રાણીઓ તે ઉપરાંત વનસ્પતિઓ તેમજ અત્યંત સૂક્ષ્મજીવ સૃષ્ટિ અને મિલકત વચ્ચે જે અસ્તિત્વ ધરાવતા આંતર સંબંધોનો સમાવેશ થાય તે પર્યાવરણ છે પર્યાવરણ પર્યાવરણ વ્યાખ્યા રજૂ કરતા કહ્યું છે કે પર્યાવરણ એટલે કોઈ પણ ચારેય બાજુની ચેતના તંત્રની પરિસ્થિતિ કે જે એકબીજા સાથે સંકળાયેલી હોય અને માનવજીવને પ્રભાવિત કરતી હોય કે પર્યાવરણની એવી ચીજવસ્તુ જે કે ચેતના તંત્ર એટલે કે જે સજીવ છે તે સજીવ પરિસ્થિતિને જે એકબીજાની સાથે સંકળાયેલી હોય તે ઉપરાંત તે તમામ બાબત છે કે માનવજીવોને પણ પ્રભાવિત કરતી હોય કે જેને આપણે પર્યાવરણ તરીકે કહીએ છીએ આમ પર્યાવરણ છે કે ફક્ત કુદરતી પરિબળોનું બનેલું આવરણ છે ત્યાર પછી આપણે પર્યાવરણના ઘટકો વિશે જોઈએ તો કે પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે જે ચારે ચાર ઘટકો એકબીજાની સાથે પરસ્પર રીતે ગાઢ રીતે ગૂંથાયેલા છે જેમાં નંબર એક વાતાવરણ નંબર બે મુદાવરણ નંબર ત્રણ જલાવરણ અને નંબર ચાર જૈવિક આવરણ સૌપ્રથમ આપણે વાતાવરણ વિશે જોઈએ તો વાતાવરણની અંદર પૃથ્વીની સપાટી ઉપર સુરક્ષા કવચ બનાવે છે કે જેની અંદર હવા અને તેના ઘટકો સૂર્યપ્રકાશ તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે અને સૂર્ય દ્વારા આ વાતાવરણ એક સરખું ગરમ થતું નથી આથી પૃથ્વીના જુદા જુદા ભાગોની આબોહવા ઉષ્ણ તાપમાન તેમજ વરસાદની માત્રાની અંદર ફેરફાર જોવા મળે છે આમ વાતાવરણ એ જટિલ અને ગતિશીલ એમ વિવિધ ઘટકોનું બનેલું તંત્ર છે તંત્ર છે જો કોઈ એક ભાગની અંદર ભંગાર થાય તો તે સમગ્ર તેમની અસર જીવસૃષ્ટિને જોવા મળે છે ત્યાર પછી જોઈએ તો કે મુદાવરણ એટલે કે ભૂમિ આવરણ જેના પર આપણે રહીએ છીએ તે તો કે મુદાવરણની અંદર જમીનની સપાટી તથા ભૂમિના જે વિવિધ આકારો છે કે તેનો સમાવેશ થાય છે પૃથ્વી પરના વિવિધ ખટકોના વિસર્જનમાંથી મૃદાવરણ સર્જાય છે કે પૃથ્વી પર જેટલા પણ ખટકો રહે છે કે તેનું વિસર્જન થાય છે અને તેના કારણે છે કે આખું મૃદાવરણ રચાય છે મૃદાવરણની અંદર મુખ્યત્વે કાર્બનિક અને અકાર્બનિક એવા ખટકો હોય છે ખટકો જ્યારે ભાંગી જાય છે ત્યારે માટી બને છે જેનું ઉપર માનવી ખેતી કરે છે આમ ખેતીલાયક મુદાવરણની અંદર લગભગ પાંચ ટકા કાર્બનિક દ્રવ્ય અને પંચાણું ટકા જેટલો અકાર્બનિક દ્રવ્ય હોય છે તે ઉપરાંત આપણે માટીમાંથી ખનિજ તત્વો મળે છે કે જે વિવિધ ઉદ્યોગોના કાચા માલ તરીકે વપરાય છે મૃદાના કણોની ગોઠવણી મુજબ જમીનના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે અને આ મૃદાવરણના ઉપરના સ્થળને હુમસ કહેવામાં આવે છે કે મૃદાવરણનું સૌથી ઉપરનું સ્થળ છે તો તે છે હુમસ આમ ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૃદાવરણની અંદર વાયુ અને જળ રહેલા છે ત્યાર પછીનો ત્રીજો આપણે પરિબળ જોઈએ તો તે છે જલાવરણ જલાવરણ અને પૃથ્વીની સપાટીના ત્રણ ચતુર્થાંશ ભાગની અંદર ફેલાયેલું છે એટલે કે એકોતેર ભાગની અંદર છે ક્યાંક જલાવરણ રહેલું છે જલાવરણની અંદર મહાસાગર ઉપસાગર નદી તળાવ ઝરણા તેમજ ભૂગર્ભની અંદર રહેલા જલ સમૂહોનો સમાવેશ થાય છે જલાવરણનો લગભગ સત્તાણું ટકા ભાગ સાગરની અંદર છે બે ટકા જેટલો ભાગ બરફ સ્વરૂપ છે જ્યારે માત્ર એક ટકા જેટલો ભાગ જ માનવીને પીવાલાયક એવું પાણી છે કે જે નદી સરોવર અને ભૂગર્ભની અંદર રહેલું જોવા મળે છે અને આ પાણી દ્વારા જ આખી જીવસૃષ્ટિ છે તે ટકી રહે છે આ તે સમુદ્રના પાણીને શુદ્ધ કરવા સઘન પ્રયત્નો થાય છે જેથી કરીને આ જીવસૃષ્ટિ રહેલી છે કે તે ટકી રહે ત્યાર પછી આપણે નંબર ચાર જોઈએ તો તે છે જૈવિક આવરણ કે જૈવિક આવરણ એ પૃથ્વીના અન્ય પળોની સરખામણી અંદર ખૂબ જ પાત્ર ઉપર છે જેની અંદર પ્રાકૃતિક રીતે જીવન શક્ય છે કારણ કે તેમાં હવા પાણી ખડક માટી અને સજીવ પ્રાણીઓ છે સમુદ્રના સૌથી નીચા તળથી વાતાવરણના સૌથી ઊંચા બિંદુ સુધી લગભગ ચોવીસ કિમીનું આ જૈવિક આવરણ છે તે એક ગતિશીલ અને મોટું નિવસન તંત્ર છે કે જેની અંદર બીજા અનેક નિવસન તંત્રો એટલે કે દેશ રાજ્ય જિલ્લા અથવા તો કોઈક સ્વતંત્ર ખીણ પર્વતમાળા નદી કે સરોવર વગેરે છે જે આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ તેમાં ઓળખી શકીએ છીએ તે તમામ બાબતનો સમાવેશ તો આ જૈવિક આવરણની અંદર થાય છે બીજી રીતે કહીએ તો કે જૈવિક આવરણ એ કોઈ પણ ભ્રૂદશ્ય કે જલદ્રશ્યને તેના સ્તર મુજબ આવી લાક્ષણિકતા પ્રદાન કરે છે આમાં ચારે ચાર જે ઘટકો છે કે ચારે ચાર આવરણ છે તે ચક્રાકાર રૂપે કે ચક્રીય માફક રીતે પરસ્પરના રીતે ગાઢ રીતે સંબંધાયેલા છે ત્યાર પછી આપણે જોઈએ તો કે પર્યાવરણના પ્રકાર તો કે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ જોવા જાય તો કે તેના પ્રકાર આપણે નીચે મુજબ પાળી શકાય લેન્ડિસ નામના સમાજશાસ્ત્રીએ પર્યાવરણને ત્રણ પ્રકાર દર્શાવ્યા છે કે જેની અંદર પ્રાકૃતિક પર્યાવરણ સામાજિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ આમ ત્રણ પ્રકાર પાડવામાં આવેલા છે પ્રાકૃતિક પર્યાવરણની વાત કરીએ તો કે જેની અંદર સૂર્ય ચંદ્ર પૃથ્વી જળ વાયુ વગેરે પ્રાકૃતિક વસ્તુઓનો સમાવેશ થાય છે કે જેના પર માનવીની શક્તિ કે બુદ્ધિની અસર પડતી નથી ત્યાર પછી નંબર બે જોઈએ તો કે સામાજિક પર્યાવરણ કે જેની અંદર વ્યક્તિઓ દ્વારા જે રચાય છે એટલે કે જે સમાજ રચાય છે એટલે કે વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી તેની સાથે સંકળાયેલી બાબત રહે છે કે જેને આપણે સામાજિક પર્યાવરણની સમાવેશ કરી શકીએ છીએ ત્યાર પછી સાંસ્કૃતિક પર્યાવરણ જોઈએ કે તમામ સાંસ્કૃતિક તત્વો કે જેની અંદર સમાજના રીતિ રિવાજો પરંપરાઓ થી રચાય છે તે સામાજિકકરણ દરમિયાન માનવને વર્તન વૈવા નું જ્ઞાન અપાય છે કે તેનો સમાવેશ સમાવિષ્ટ કે સાંસ્કૃતિક પર્યાવરણ કહે છે આમ લેન્ડિસના મત મુજબ પર્યાવરણના ત્રણ પ્રકાર છે ત્યાર પછી ઓગબન અને નિમકોપ એ પર્યાવરણને પ્રાકૃતિક અને માનવ સર્જિત એમ બે વિભાગને અંદર રજુ કરે છે કે પ્રાકૃતિક તત્વ કે જે કુદરત દ્વારા જે પ્રાપ્ત થાય છે તે તમામ તત્વોનો પ્રાકૃતિક તત્વોની અંદર સમાવેશ કર્યો છે તે ઉપરાંત માનવ સર્જિત કે માનવીએ પોતાની બુદ્ધિ અને કૌશલ્ય દ્વારા તમામ જે ક્ષેત્રો વિકસાવ્યા છે કે તમામનો સમાવેશ તો કે માનવ સર્જિતની અંદર થાય છે ત્યાર પછી મેકેવર નામના જે સમાજશાસ્ત્ર છે એ તેમણે પર્યાવરણની અંદર ત્રણ વિભાગની અંદર વેચ્યા છે જેની અંદર ભૌતિક પર્યાવરણ આર્થિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ ભૌતિક પર્યાવરણની અંદર તમામ કુદરતી તત્વો પૃથ્વી સૂર્ય ચંદ્ર સમુદ્ર વગેરેનો સમાવેશ કર્યો છે જ્યારે આર્થિક પર્યાવરણની અંદર મકાન રસ્તા મશીન એ વગેરે કે જે માનવીએ પોતાની બુદ્ધિકો શક્તિનો ઉપયોગ કરીને વસાવ્યા છે તે તે ઉપરાંત સામાજિક પર્યાવરણ જેની અંદર સમાજના રીતિ રિવાજો પરંપરાઓ વગેરેનો સમાવેશ તો સામાજિક પર્યાવરણની અંદર થાય છે સામાજિક બિંદુથી પર્યાવરણનું સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્ય હોય છે અને તેની ક્રિયા પ્રતિક્રિયા સાથે સંકળાયેલું છે જેમ કે માટી કે વરસાદની ઉપયોગીતા જેટલી ખેડૂતને હોય તેટલી જ ઉપયોગીતા એ ઉદ્યોગપતિને હોતી નથી એવી જ રીતે ગ્રામીણ પર્યાવરણ અને શહેરી પર્યાવરણનો પણ આ માનવ જીવન ઉપર ખાસ એવો પ્રભાવ અલગ અલગ જોવા મળે છે તો આ હતા પર્યાવરણના પ્રકાર ત્યાર પછીનો જે ટોપિક આવે છે પર્યાવરણની માનવજીવન પર અસર તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું થેન્ક યુ